से विद्यार्थी ने बहनों धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 4 भारत ने राष्ट्रीय चळवळो એનો એક પાઠ જોયો આજે આપણે જોવાનું છે પાઠ 2 એમાં આપણે જે માહિતી જોઈ કે 1857 નો સંગ્રામ ત્યાર પછી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એના વિશે આપણે પાઠ 1 માં માહિતી મેળવી હવે એમાં આપણે જોવાનું છે મુસ્લિમ તો એમાં જોઈએ કે જો આપણે આગળ જોયું કે અંગ્રેજોની નીતિ કેવી હતી તો કે ભાગલા પાડોને રાજ કરો કે કોઈ સાથે મળીને કામ કરવાનું નહીં એટલે શું કર્યું એને હિન્દુ અને મુસ્લિમ આજે કોમ વાત એને પ્રશ્ન ઉભો કર્યો બંને વચ્ચે વૈમનસ્ય એટલે બંને વચ્ચે સારા સંબંધો ન રહે એ માટે લઈને પ્રયત્ન કરવા માંગતા હતા તો હવે તે સમય દરમિયાન વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોલે સાથે મળી અને શું કર્યું તો કે હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના કરી કે હિન્દમાં જે રાષ્ટ્રવાદ છે સાથે મળી અને કાર્ય કરે છે જે બંગાળના ભાગલા થયા એમાં બધાએ સાથે મળી અને કાર્ય કર્યું તો અંગ્રેજ સરકારને બતાવી દીધું કે સંગઠન શક્તિ દ્વારા શું સિદ્ધ કરી શકીએ છીએ તો રાષ્ટ્રીય તાકાતને વધી ગઈ ત્યારે અંગ્રેજો એ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદાર કરવાનું શરૂ કરી દીધું એટલે કે જો તેની તરફદારી કરી એની તરફેણમાં લઈ ગઈ અને એને લાલચ આપે તો આ રીતે ઉપલા વર્ગના જે મુસ્લિમ લોકો હતા એની તરફદારી કરી અને એને શું કહ્યું તો કે અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માંગણી કરી અને એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા હવે જો એક જૂથ છે એ મુસ્લિમોએ એના તરફ લઈ લીધું અને એને શું કર્યું કે અલગ મતદાર મંડળની સ્થાપના કરી તો આ રીતે શું થયું એને પરિણામે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હવે આ જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ તો એ સ્થાપનામાં મુસ્લિમોના જે ધાર્મિક વડા હતા એ આગા ખાન ઢાકાના નવાબ સલીમ ઉલ્લાહ ખાન વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે જો અંગ્રેજોની કૂટનીતિ કેવી ખરાબ હતી કે અવા દર વર્ષે અધિવેશન યોજાય તો મુસ્લિમો કોંગ્રેસના અધિવેશનમાં હાજર ન રહે એટલા માટે બંનેનું અધિવેશન એક જ દિવસે યોજે કે જેથી કરી અને તેઓ હાજર ન રહી શકે તો આ રીતે અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની જ નહીં પણ શું હતું તો કે અંગ્રેજોની નિપજ હતી મુસ્લિમોની સહયોગી બનાવવાની નીતિની શરૂઆત મિન્ટોએ કેટલાક લેખકો એને એમ કહે છે મિન્ટોને કે મુસ્લિમ કોમવારના પિતા એક ઇતિહાસકાર ત્યાં સુધી કહે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહમતુલ્લા નહીં પણ સાચા સર્જક મિન્ટો જ હતા અને આ રીતે હિન્દુ મુસ્લિમ વચ્ચે સંઘર્ષ વધ્યો અને છેવટે શું બન્યું તો કે તે હિંદના ભાગલા તરફ આગળ વધ્યું ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ હવે જો આ જે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ હવે એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત છે તે ભારતમાં થઈ અને શરૂઆત કોણે કરી તો કે વાસુદેવ બળવંત ફકડેએ કરી અને ત્યાર પછી એમાં દામોદર ચાફેકર બાલકૃષ્ણ ચાફેકર આ બંને ભાઈઓ વીર સાવરકર બાલેન્દ્ર ઘોષ ત્યાર પછી ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવ બટુકેશ્વર દત્ત ત્યાર પછી ચંદ્રશેખર આઝાદ આવા અનેક ક્રાંતિકારીઓ છે તે જોડાયા અને શું કર્યું એમને તો કે રાષ્ટ્રવાદની જ્યોત છે તે જલતી રાખી અને તેને શું કર્યું હતું તો કે આ બધા યુવા વર્ગો છે એ તાલીમ પામેલા હતા અને એમને શસ્ત્ર બનાવવાથી માની તેનો ઉપયોગ સુધીની તાલીમ છે કે આ યુવા વર્ગો છે એને શું કર્યું હતું તો કે અંગ્રેજ સરકારની મૂંઘ છે તે હરામ કરી નાખી હતી હવે આ જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ છે તે હિન્દમાં થયો અને ત્યાર પછી શું થયું
લજપત રાય બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ આ જે ત્રિપુટી હતી એ જહાલવાદની નીતિ અપનાવી અને હિન્દ યુવા કાર્યક્રમ કરોમાં નવું ચેતન્ય રહ્યું અને આ રીતે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પહોંચી નીતિનો એક જબરદસ્ત નવો વળાંક આવ્યો ત્યાર પછી આપણે જોઈએ કે જો લોકમાન્ય બાળ ગંગાધર તિલક એ તો ઉગ્ર ભાષામાં કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જઈશ તો આ શું થયું તો કે આ એક આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો મંત્ર બની ગયો ત્યારે ભારતમાં નવયુવાનોએ એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયાઓએ માતૃભૂમિની સ્વતંત્રતા માટે શું કર્યું હતું તો કે હસતા મુખે બલિદાન આપવા તત્પર થયા હવે જો તેઓ પ્રાણ આપી પણ શકતા હતા અને આઝાદી પ્રાપ્તિ મેળવવા માટે બીજાના પ્રાણ લઈ પણ શકતા હતા તો આ રીતે ભારતમાં મહારાષ્ટ્ર બંગાળ પંજાબ બિહાર ઓરિસ્સા ગુજરાત રાજસ્થાન મદ્રાસ ઉત્તર પ્રદેશ મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ અને જો આ પ્રવૃત્તિ છે એમાં મિત્ર મેળા સોસાયટી અભિનવ ભારત સમાજ અનુશીલન સમિતિ અંજુમન એ મૂલ્યાને વતન પછી ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન કે જેને પાછળથી ભારત માતા નામ આપવામાં આવેલું હતું આ બધી સંસ્થાઓના નામ છે વળી કહેશો તમે આ વચ્ચે નવ નવ શું આવ્યું તો આ જે સંસ્થા સ્થાપી અને શું કર્યું કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપ્યો હવે જો એના પ્રથમ તબક્કામાં સંધિયા યુગાંતર નવશક્તિ વંદે માતરમ કેશરી મરાઠા આ બધા સામયિકો અને વર્તમાન પત્રો એ સતત બળ પૂરું પાડ્યું ત્યાર પછી અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો હાવડા હત્યાકાંડ ઢાકા હત્યાકાંડ આ અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી ત્યાર પછી જો શું બન્યું તો કે દિલ્હીમાં વાઇસરોય હાર્ડિસ્ક પર બોમ્બ ફેંકી હત્યા કરવાના પ્રયાસ 13 નવેમ્બર 1909 ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિત્રો ઉપરના ફાઇલ બોમ્બ આ બધા જ એના દ્રષ્ટાંતો આપી શકાય આ થયો પ્રથમ તબક્કો હવે બીજો તબક્કો તો કે જે કાકોરી લૂંટ કેસ લાહોર હત્યાકાંડ કેન્દ્રીય ધારાસભા આમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા તો આ જે બધી જ ક્રાંતિકારી પ્રવૃત્તિના સહભાગી બનનાર આ બધા ક્રાંતિવીરો છે એ તમે આ બધા જ જે ક્રાંતિકારીઓ છે જે આ બધા નામ મેં તમને આપેલા છે એને આઝાદી મેળવવા માટે મહત્વની ભૂમિકા છે તે ભજવી હતી હવે ત્યાર પછી જોવાનું છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ તો હવે જો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૌ પ્રથમ અરવિંદ ઘોષ હવે એને પૂરી પાડવા પણ અરવિંદ ઘોષ છે ને તે હંમેશા પડદા પાછળ રહી અને કામ કર્યું હતું એ આગળ આવીને કામ કર્યું નહોતું હવે એમના ભાઈ બારેન્દ્ર ઘોષ એ હંમેશા આગળ રહેતા હતા હવે આ બારેન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા હવે તેમને જો છોટુભાઈ અને અમુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા ત્યાર પછી નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા હવે આ જે સાકરિયા સ્વામી એ 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી જે લક્ષ્મીબાઈ હતી એ પણ 1857ના સંગ્રામમાં હતી એની સાથે રહ્યા હતા ત્યાર પછી બારેન્દ્ર કુમારે વડોદરા ચરોતરનો પ્રદેશ અમદાવાદ મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાવ્યો હતો અને એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બનાવ્યો હતો હવે જો પછી મહત્વની વસ્તુ શું છે કે ક્રાંતિનો વિચાર ફેલાવો ત્યાર પછી બોમ્બ કેવી રીતના બનાવવા હવે એના માટે શું કર્યું હતું તો કે અરવિંદ ઘોષે ભવાની મંદિર નામનું પુસ્તક રચ્યું અને એમાં ક્રાંતિની યોજના છે તે આલેખવામાં આવી હતી એનો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ થયેલો હતો આ ઉપરાંત જો કેટલાક એવા શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી હતી જેવી કે દેશી વનસ્પતિની દવા નાવાનો સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો
સ્થાપના કરી જેમાં ક્રાંતિકારી અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા અને સરકારે તેમની સામે સખત પગલાં ભરવા પડ્યા પરંતુ લડત છે તે અટકી નહીં ને છેવટે સરકારને શું લાગ્યું કે હવે દમન ત્રાસ મારવું એનું ચાલુ કર્યું અને ત્યાર પછી આવી રીતના જો સરકારે શું લાગ્યું કે હવે આ પ્રજા છે તે અટકવાની નથી એટલા માટે ત્રાસ આપવા માટેનું ચાલુ કર્યું ત્યાર પછીનો મુદ્દો છે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ તો કે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ આપવા માટે આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ આ પ્રવૃત્તિઓ છે તે શરૂ કરી ભારતમાં ઉદભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છે ઇંગ્લેન્ડ કેનેડા અમેરિકા જર્મની ફ્રાન્સ બર્મા મલાયા સિંગાપુર અફઘાનિસ્તાન રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી ત્યાર પછી છે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય જે કારીગરો ક્રાંતિકારીઓ છે એના નામ હું તમને કહી દઉં તો કે શ્યામજી કૃષ્ણ વર્મા મગનલાલ ધીંગરા વીર સાવરકર લાલા હરદયાલ ઉધમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ મેડમ ભીખાઈજી કામા સરદારશ્રી રાણા મૌલાના અબ્દુલ્લા મૌલાના વસી ચંપકરમણ પિલાય ડોક્ટર મથુરસિંહ ખુદાવસ આ બધા જે ક્રાંતિકારીઓ હતા એ વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તેઓ